નમસ્કાર બાળકો, ધોરણ 7 વિષય વિજ્ઞાન, એમાં બાળકો આપણે ગયા વિડીયામાં પાઠ 6 શરૂ કર્યો હતો. એમાં આપણે પ્રવૃત્તિ 6.3 પહોંચ્યા હતા. તો આજે આપણે જોશું પ્રવૃત્તિ 6.3. તેમાં જોશું, કાચ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં થોડો બરફ લો અને આ ગ્લાસ સૂર્યના તડકામાં મૂકીને થોડાક બરફને પીગળવા દો. હવે તમને બરફ તથા પાણીનું હિમ મિશ્રણ થયેલું જણાશે. હવે આ ગ્લાસને બરફ તથા મીઠાના મિશ્રણમાં ગોઠવી દો. હવે બાળકો, આ પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે કે કાં તો ગ્લાસ છે એ કાં તો કાચનો લેવાનો છે કાં તો પ્લાસ્ટિકનો, બરાબર. એમાં આપણે થોડોક બરફ લેવાનો છે. પછી એ બરફ જે લીધેલો છે એને આપણે સૂર્યના તડકામાં મૂકી દેવાનો છે, બરાબર. એટલે બરફ છે એ થોડોક ઓગળી જશે અને થોડોક બાકી રહેશે, એટલે એને હિમ મિશ્રણ કહેવાય, બરાબર. એ હિમ મિશ્રણને હવે આપણે શું કરવાનું છે, મીઠાના મિશ્રણમાં ગોઠવી દેવાનું છે. એટલે એમાં આપણે મીઠું ઉમેરવાનું છે. શું પાણી ફરી ધન બરફમાં ફેરવાઈ જશે? તો મીઠું ઉમેરશું પછી પાછો એનો બરફ થઈ જશે, એ તમને એમ કીધું છે. તો ફ્રીજમાં રાખશું તો થઈ જશે. હવે એના પછી તમને કીધું છે પ્રવૃત્તિ 6.4. હવે એમાં શું કરવાનું છે બાળકો, એક પાત્રમાં થોડું પાણી લઈને તેને ઉકાળો અને તેમને પાણીની સપાટી પરથી વરાળ ઉપર જતી દેખાય છે. હવે આ ઉકળતા પાણીથી વરાળથી થોડોક ઉપર એક વાસણને હેન્ડલ વડે પકડીને થોડા સમય ઊંધું રાખો. વાસણની અંદરની સપાટી જુઓ, શું તમને ત્યાં પાણીના ટીપા બાજી ગયેલા જણાય છે? હવે જુઓ બાળકો, તમને શું કીધું છે કે હવે આ પ્રવૃત્તિમાં તમારે એક પાણીને ઉકાળવાનું છે, ગરમ કરવાનું છે, અને પછી પાણી જ્યારે ઉકળી જાય એટલે એમાંથી વરાળ નીકળવા માંડે તયે તમારે ઉપર છે એક બીજું વાસણ રાખી અને આ વરાળને એમાં લગાડવાની છે, બરાબર. પછી એ તમે વાસણ જુઓ તો એમાં શું દેખાશે, પાણીના પરપોટા દેખાશે ને, બરાબર. તો એ જ આપણે આ પ્રવૃત્તિમાં જોવાનું હતું. પ્રવૃત્તિ નંબર 6.5, એમાં તમને પહેલાં એક સૂચના આપી દીધી છે કે અગ્નિની જ્વાળા સાથે કામ કરતાં સાવધાન રહેવું. હવે આપણે આ પ્રવૃત્તિમાં અગ્નિ વરે કરવાનું છે, બરાબર. આગ વરે એટલે જ આપણે થોડીક સાવચેતી રાખવી, કારણ કે આપણે દાજી ન જાય એટલા માટે. વપરાઈ ગયેલી કરવતની પટ્ટીને ચીપિયા વડે પકડો, એટલે કે આવી એક જે પટ્ટી હોય, બરાબર, કરવતની કે પછી બીજી પણ આવી લોખંડની એલ્યુમિનિયમની પટ્ટી હોય એ આપણે લેશું અને એને આપણે ચીપિયા વડે પકડવાની છે. તેના બીજા છેડાને ગેસના સ્તંભની ચોટ પર રાખો, થોડી મિનિટ રાહ જુઓ. હવે આપણે એ પટ્ટીનો એક છેડો ચીપિયા વડે પકડ્યો, એક છેડો જે ખુલ્લો છે એને આપણે ગેસ ઉપર રાખવાનો છે, બરાબર છે, અને થોડીક વાર એને ગરમ થવા દેવાનો છે. શું કરવતની પટ્ટીના ભાગના રંગમાં કોઈ ફેરફાર જણાય છે? તો હવે જુઓ, જે તમે ગેસ ઉપર રાખ્યો છે એ પટ્ટીના રંગ જુઓ, એમાં કોઈ ફેરફાર દેખાશે? તો હા. હવે કરવટની પટ્ટીના છેડાને સ્તવની જ્યોત પરથી દૂર કરો, થોડા સમય પછી તે છેડાનું ફરી અવલોકન કરો. હવે આપણે એ ગરમ થઈ ગયો અને પછી પાછો એને આપણે ઉતારી લેશું અને થોડાક સમય પછી પાછો એ છેડો આપણે જોશું. શું તે ફરી પ્રથમ જેવા કાળા રંગમાં આવી ગયો છે? જો તો ફરીથી જેવો હતો એવો બની ગયો છે? તો હા, આવી જશે. પ્રવૃત્તિ 6.1 થતાં 6.2માં તમે જોયું કે કાગળ થતાં ચોકનો ટુકડો બનેના માપમાં ફેરવાઈ જાય છે. પ્રવૃત્તિ 6.3 થતાં 6.4 બનેમાં પાણીની અવસ્થા ધનથી પ્રવાહી અને વાયુથી પ્રવાહી ફેરફાર થાય છે. તો પ્રવૃત્તિ 6.5 એ દર્શાવે છે કે ગરમીને લીધે કરવતના રંગમાં પરિવર્તન થાય છે. તો બાળકો, આપણે 5 પ્રવૃત્તિ જોઈ, 6.1થી લઈને 6.5 સુધી, બરાબર. અને એમાં આપણે કંઈક ને કંઈક ફેરફારો જોવા મળ્યા, બરાબર. પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે. બાળકો આ યાદ રાખજો, આ વ્યાખ્યા ભૌતિક ગુણધર્મની, બરાબર. કે એના આકારમાં, એના માપમાં, એના રંગમાં જે ફેરફાર થાય તો એને શું કહેવાય, ભૌતિક. એવા ફેરફારો કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોના ફેરફાર થાય તેને ભૌતિક ફેરફાર કહેવાય. તો આમાં જે ફેરફાર થાય એને શું કહેવાય, ભૌતિક ફેરફાર. આ પણ યાદ રાખજો, આ વ્યાખ્યા પૂછાશે. ભૌતિક ફેરફારો સામાન્ય રીતે પ્રતિવર્તિત હોય છે. આવા ફેરફારમાં નવા પદાર્થોનું નિર્માણ થતું નથી. એકવાર એ થઈ ગયું પછી એમાં કોઈ પણ બીજો ફેરફાર થઈ શકે નહીં. હવે આપણે બીજા પ્રકારના ફેરફારને ધ્યાનમાં લઈએ. તો આ સુધી આપણે ભૌતિક ફેરફારો જોયા. હવે કાલે આપણે જોશું 6.2, રાસાયણિક ફેરફાર.
નમસ્કાર.